નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય એના તાસ નંબર 3 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે જે બે તાસ ભણ્યા, તાસ 1 અને તાસ 2, એની અંદર દ્રવ્ય એટલે શું, દ્રવ્ય શેનો બનેલો હોય છે, વૈજ્ઞાનિકો અને તત્વજ્ઞાનીઓના મતે દ્રવ્ય એટલે શું, એના વિશે આપણે શીખ્યા. ત્યારબાદ 1.1 નંબરનો મુદ્દો, દ્રવ્યની પ્રકૃતિ અથવા તો દ્રવ્યનો સ્વભાવ, કે દ્રવ્ય કેવો હોય છે એના વિશે શીખ્યા. તો એની અંદર આપણે જોયું હતું કે દ્રવ્યની પ્રકૃતિ પહેલી, કે દ્રવ્ય એક કણનો બનેલું હોય છે, એની માટે આપણે બે પ્રવૃત્તિ પણ કરી હતી અને એના ઉપરથી આપણે અવલોકનો નોંધ્યા હતા કે દ્રવ્ય છે એ કણોનો બનેલો હોય છે. ત્યારબાદ બીજી પ્રકૃતિ કે સ્વભાવ દ્રવ્યનો બીજો આપણે જોયો હતો કે દ્રવ્યના કણો ખૂબ સૂક્ષ્મ હોય છે, બરાબર, એટલે કે અતિ સૂક્ષ્મ હોય છે, નરી આંખે આપણે એને જોઈ શકતા નથી, કણ વારંવાર નાના નાના કણોમાં વિભાજિત થયા કરે છે, બરાબર. તો આ 1.1 નંબરનો મુદ્દો જોયો હતો. ત્યારબાદ આજે આપણે નવો મુદ્દો જોવાના છીએ, 1.2, જેનું નામ છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. આપણે ખાસ લાક્ષણિકતાઓ કોને કહેવા સમજી લેવું જોઈએ. આપણે નાના ધોરણમાં આવું નાના હતા ત્યારે શીખેલા છીએ કે ગાયની લાક્ષણિકતાઓ, ગુણધર્મો કોને કહેવાય, કે ભાઈ ગાયને એક મુખ હોય છે, બે સિંગ હોય છે, ચાર પગ હોય છે, એ જ રીતે એક પૂંછડી હોય છે, એ બધી ગાયની લાક્ષણિકતાઓ થઈ. તો એ જ રીતે દ્રવ્યની પણ કંઈક લાક્ષણિકતા હોય છે, કે દ્રવ્ય કેવું હોય છે, બરાબર. તો આજે લાક્ષણિકતાઓ પહેલા આપણે જોઈ લઈએ અને પછી એક પ્રવૃત્તિઓની મદદથી આપણે શીખીશું. તો લાક્ષણિકતા નંબર 1, દ્રવ્ય કણોનો બનેલો હોય છે. ત્યારબાદ લાક્ષણિકતા નંબર 2, કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. ત્યારબાદ લાક્ષણિકતા નંબર 3 છે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આગળની પ્રવૃત્તિઓના આધારે આપણે કહી શકીએ
સતત ગતિશીલ હોય છે તેના વિશે આપણે શીખવાના છીએ. ખાસ પહેલી લાક્ષણિકતા યાદ રાખજો, બીજી લાક્ષણિકતા જોઈએ. બંને બીકરની અંદર અડધા બીકર
બીકર સુધી પાણી ભરવાનું છે. ત્યારબાદ પહેલા બીકરની કિનારીએથી બરાબર ધાર પાસેથી શાલીના બે ત્રણ ટીપા તમારે બીકરની અંદર ઉમેરવાના છે. અને બીજું બીકર પાસે પાણી લીધું એની અંદર મધનું ટીપ ઉમેરવાનું છે. અને પછી બંને બીકરના અવલોકન કરવાના છે. તમને શું જોવા મળે આપણે આ પ્રવૃત્તિ દ્વારા શીખીએ. તો સૌપ્રથમ મેં બે બીકર લીધા છે. એક બીકરની અંદર તમે જુઓ છો પાણી છે. તો એની અંદર સૌપ્રથમ એક ભૂરા રંગની શાહી છે હું કિનારીએથી એની અંદર દાખલ કરું છું. પણ ખાસ ધ્યાન રાખવાનું કે પાણી છે એકદમ સ્થિર હોવું જોઈએ. બરાબર ગતિશીલ હોય છે એ અવલોકન
પ્રિય મિત્ર ધ્યાન આપજો. આ બે બીકર છે, પહેલા બીકર ની અંદર ઠંડુ પાણી છે, આ બીકર ની અંદર ગરમ પાણી છે. ખાસ બંને બીકર ના પાણી સ્થિર છે. પહેલા ઠંડુ પાણી છે, બીકર ની અંદર KNO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ ના બે ત્રણ સ્ફટિક ઉમેરું છું. અને તમારે અવલોકન કરવાનું છે કે જે KNO4 ના સ્ફટિક છે એના સ્ફટિક ની ઉપરની તરફ શું આપણને અવલોકન જોવા મળે છે. ત્યારબાદ આ
વ્યાખ્યા આપણે શીખવાની છે કે આપણે દરેક પ્રવૃત્તિઓની અંદર જોઈ લીધું કે એક ઘટક કણ એક દ્રવ્યનો કણ એ બીજા દ્રવ્યના કણની અંદર ભળી જાય છે એટલે કે મિશ્રિત થઈ જાય છે આંતર મિશ્રિત થઈ જાય છે આ ઘટનાને કહેવાય પ્રસરણ બરાબર કે એક દ્રવ્યના કણો બીજા દ્રવ્યના કણોની અંદર ગોઠવાય છે એટલે કે આંતર મિશ્ર થઈ જાય તેને કહેવાય પ્રસરણ તો આપણે પ્રસરણની વ્યાખ્યા નોંધી લઈએ તમે સાથે સાથે બુકની અંદર નોંધ લખો જ છો સાથે સાથે બોર્ડ વર્કશીટની સાથે અંદર લખતા જજો વ્યાખ્યા જોઈએ પ્રસરણ જેને અંગ્રેજીમાં કહેવાય ડિફ્યુઝન બરાબર એની વ્યાખ્યા લખીએ કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોનું એકબીજામાં આંતર મિશ્ર થવાની ક્રિયાને પ્રસરણ કહે છે શું ફરી વાર ખાસ વ્યાખ્યા જોઈ લો પ્રસરણની કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થવાની ક્રિયાને પ્રસરણ કહે છે બરાબર આ પ્રસરણનો દર જુદા જુદા માધ્યમની અંદર જુદા જુદા જે અવસ્થાઓ ત્રણ છે ઘન પ્રવાહી અને વાયુ એની અંદર આ પ્રસરણનો દર જુદો જુદો હોય છે પ્રસરણ એટલે આંતર મિશ્ર થવું ઘનની અંદર ઘન પદાર્થ પણ મિશ્રિત થયેલો હોય છે પ્રવાહીની અંદર ઘન પદાર્થ મિશ્રિત થયેલો હોય છે અથવા તો વાયુની અંદર પણ ઘન પદાર્થ મિશ્રિત થયેલો હોય છે એના ઉદાહરણો આપણે આગળના પ્રકરણની અંદર ભણશું પણ ઘન પદાર્થ પણ બીજાની અંદર મિશ્રિત થયેલો હોય પ્રવાહી પદાર્થ એટલે કે પ્રવાહી અવસ્થામાં રહેલો દ્રવ્ય પણ બીજા દ્રવ્યની અંદર આંતર મિશ્ર થયેલો હોય અને એ જ રીતે વાયુ દ્રવ્ય પણ બીજા દ્રવ્યની અંદર આંતર મિશ્ર થયેલો હોય છે એટલે કે ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણેયમાં રહેલા દ્રવ્યના ઘટક કણો છે એકબીજામાં આંતર મિશ્ર થઈ શકે છે પરંતુ આ ઘન પ્રવાહી અને વાયુમાં આ પ્રસરણનો દર છે પ્રસરણ દર એ અલગ અલગ હોય છે ઘન પદાર્થને પ્રસરણ કરવું હોય તો એના કણો ધીમે ધીમે પ્રસરણ કરશે પ્રવાહી પદાર્થના કણો છે એ થોડા ઝડપથી પ્રસરણ કરશે જ્યારે વાયુ પદાર્થના કણો છે દ્રવ્યના કણો એ થોડા એના પ્રવાહી કરતા પણ વધારે ઝડપથી પ્રસરણ કરશે બરાબર એટલે પ્રસરણ થવાનો દર ઘન પ્રવાહી અને વાયુ એની અંદર અલગ અલગ હોય છે બરાબર તો આજના દિવસે આપણે ખાસ દ્રવ્યની ત્રણ લાક્ષણિકતાઓનું નામ જોયા પહેલી લાક્ષણિકતા જોઈ હતી દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશ રહેલો હોય છે બીજી લાક્ષણિકતા કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે ત્રીજી લાક્ષણિકતા કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે બરાબર એકબીજાને બાળથી આકર્ષાયેલા હોય છે જોડાયેલા હોય છે એના વિશે વધારે આપણે નેક્સ્ટ વર્ગની અંદર પ્રવૃત્તિ સાથે અભ્યાસ કરશું પણ આ વર્ગની અંદર આપણે ખાસ આ લાક્ષણિકતાને વિવિધ પ્રવૃત્તિઓથી સમજ્યા અને શીખવાનો પ્રયત્ન કર્યો એટલે આશા રાખું છું તમને આ સમજાઈ ગયું હશે અને એક સરસ મજાની વ્યાખ્યા પ્રસરણ એના વિશે શીખ્યા કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થવાની ક્રિયાને પ્રસરણ કહે છે ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણેયમાં પ્રસરણનો દર જુદો જુદો હોય છે આજે જે મને ટોપિક એમાંથી થોડાક પ્રશ્નો છે બોર્ડ પર નોંધું છું તમારે સાથે સાથે બુકની અંદર એના જવાબ જોયા વગર લખવા પ્રયાસ કરવાનો છે બરાબર સાથે સાથે પ્રશ્ન નોંધી લેજો અને એના જવાબ પણ નોંધજો પેલો દ્રવ્યના કણોની લ
લાક્ષણિકતાઓ જણાવો. દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો. આ પ્રશ્ન પરીક્ષાની અંદર બે ગુણો પૂછાઈ શકે છે. જે આજે આપણે ક્લાસની શરૂઆતમાં જ તે આ લાક્ષણિકતાઓ શીખ્યા છે એટલે એનો જવાબ આવશે. ત્યારબાદ લાક્ષણિકતા નંબર પ્રશ્ન બીજો, પ્રસરણ એટલે શું? આ પ્રશ્ન પરીક્ષાની અંદર એક ગુણની અંદર પૂછાય છે કે પ્રસરણ એટલે શું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તાપમાન વધતા દ્રવ્યોના કણની ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય છે? તાપમાન વધતા દ્રવ્યના કણની ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય છે એ પણ પરીક્ષાની અંદર એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે આ વિધાન ખરું છે કે ખોટું? આવો પ્રશ્ન પણ ઘણી વાર પૂછાતો હોય છે. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે. તો આજના દિવસે જે આપણે ક્લાસ ભણ્યા એને આધારે આટલા પ્રશ્નોનો જવાબ તમને આવડશે અને પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે. હવે પછી આગળની દ્રવ્યની લાક્ષણિકતા નંબર ત્રીજી એ હવે પછીના વર્ગની અંદર આપણે અભ્યાસ કરીશું. આજે એટલે સુધી જ રાખીએ છીએ. અસ્તુ જય.